વલસાડ ખાતે જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલ રાતથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને છેલ્લા એક દોઢ મહિનાથી વલસાડ ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત થઈ ગઈ છે અને અત્યારે આપણી સાથે ઉભા છે આપણે તિથલરોડના તિથલ જકાતનાકા પાસે એનડીઆરએફની ટીમ છે, એમની સાથે વાતચીત કરીશું. સર બતાએંગે કે કિસ કિસ એરિયા કા આપને દૌરા કિયા હૈ? મેમ યે હમ વૈસે 6 બટાલિયન એનડીઆરએફ કી ટીમ હૈ, હમ 26 તારીખ સે ઇસી જિલે મે હૈ. तो हम लगातार जो बारिश हो रही है उसको मॉनिटर कर रहे हैं और कल शाम से जैसे तेज़ बारिश हो रही थी हम उसको मॉनिटर कर रहे थे. तो आज सुबह हमने लो लाइंग एरिया थोड़े विजिट करे, मगर हमें जैसे ही आज सिविल प्रशासन के द्वारा पता चला कि ये वो नानकवाड़ा में खड़िया जो इलाका है यहाँ पर थोड़ा कुछ रहायशी एरियो में पानी भर गया है, तो हम अपनी टीम के साथ आए, हमने बोट के द्वारा यहाँ पर बहुत जगह चेक करा तो पानी तो कुछ घरों में भर गया था, बाकी इसके अलावा कोई इतनी भी अलार्मिंग सिचुएशन नहीं है और धीरे धीरे जो पानी का लेवल नीचे जा रहा है और बारिश भी कम हो रही है, पानी उतर रहा है, पानी उतर रहा है. और जी सर ऐसी कोई सिचुएशन की कोई जगह पर रेस्क्यू करना पड़ा ऐसी कोई सिचुएशन हालांकि अभी यहाँ नहीं, ऐसी कोई सिचुएशन हमारे पास आई नहीं है. बाकी कुछ लोग थे उनको थोड़ा एक जगह वाड़ी थी वहाँ थोड़ा पहुंचा दिया, बाकी ऐसी कोई रेस्क्यू की सिचुएशन आई नहीं अभी, आई नहीं है जी. और अभी जैसे सूचना मिल रही बारिश भी कम हो रही है, पानी उतर रहा है. बिल्कुल. તો આ હતી એનડીઆરએફની ટીમને, એમણે કીધું કે 24/7 એ લોકો પ્રશાસન સાથે બી સંકલનમાં છે અને એમને જેમ જેમ સૂચના મળે છે લો લાઈંગ એરિયામાં એ લોકો જાય છે અને બચાવ કામગીરી કરે છે, પણ અત્યાર સુધી એવું કોઈ કહેવાય કે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી કે જેને લઈને કોઈ મોટું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને જે નીચાણવાળા વિસ્તાર હતા એમાંથી લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. વધુ સમાચાર સાથે ફરી મળીશું, જોતા રહો સત્ય ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.